સરહદી વિસ્તારમાં કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરોમાં પાણીથી તરબોળ બન્યા. થરાદની ભોરોલ માઇનોર કેનાલ બે ઓવરફ્લો થતા કેનાલ નજીકના ખેતરમાં પાણી ફરી વળ્યું, જેથી ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. સરહદી વિસ્તારમાં કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરો પાણીથી તરબોળ થયા હતા. થરાદની ભોરોલ માઇનોર કેનાલ બે ઓવરફ્લો થતા કેનાલ નજીકના ખેતરોમાં પાણી ફરી પડ્યું હતું, જેથી ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં કેનાલમાં ગાબડા પડતા ખેડૂતોનો મહામૂલો પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ હવે માઇનોર કેનાલો ઓવરફ્લો જોવા મળી રહી છે, જેમાં આજે થરાદના ભોરોલ માઇનોર કેનાલ બેમાં ઓવરફ્લો થતા કેનાલ નજીકમાં આવેલા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા, જેને કારણે ખેડૂતોમાં વાવણી કરેલ પાકોમાં નુકસાનની ભીતિને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જીરો રાયડો ઘઉં સહિતના પાકોમાં નુકસાનને લઈને ખેડૂતોએ આક્ષેપ કર્યા છે. જિલ્લાના સરહદી પંથકમાં અવારનવાર કેનાલમાં ગાબડા અને ઓવરફ્લો થવાને કારણે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો લાવી વાવણી કરેલ પાકોમાં પાણી ફરી વળવાને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું, જેથી ખેડૂતોનો માંગ છે કે સત્વરે કાયમી નિકાલ કરવામાં આવે. ઓરોલ માઇનોર બે અને રાત્રે 3 વાગે ઓવરફ્લો થયેલો અને મારા ખેતરની અંદર રાયડો જીરો પાક થયેલો, તૈયાર પાક થયેલો, અંદર પાણી દાવાથી આખો પાક નિષ્ફળ થઈ ગયો, બરાબર. અને આ ફાટિયા ઉપર કોઈ જવાબદારી લેતા નથી, બરાબર. અને આની અંદર કચરો આવે છે ખૂબ, અને અંદર એટલા ફાટિયા કેનલવાળા છે ને મશીનવાળા, એ બધા અંદર લકડા નાખ ના કરે એટલે કૂવાની અંદર આવીને ફસાઈ જાય છે ને ઓવરફ્લો થઈ જાય રાત્રે.